જે સ્ટોરી છે એનું નામ છે પાવર ઓફ ક્લિનિકલ એક્યુમેન. તમને બધાને પ્રશ્ન થતો હશે કે એક્યુમેન્ટ્સ એટલે શું. તો એક્યુમેન્ટ્સ નો મિનિંગ એવો થાય છે કે કોઈ એવું ઇમરજન્સી કેસ આવે છે અને તેમાં ઇમરજન્સી કોઈ નિર્ણયો લેવામાં આવે છે અને એમની સારવાર કરવામાં આવે છે તો એને એક્યુમેન્ટ કહે છે. તો એમ્સ ન્યૂ દિલ્હી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સર્જનની સાથે આવા એક પાવર ઓફ ક્લિનિકલ એક્યુમેન્ટની ઘટના થઈ હતી કે તેઓ એમના જે મેડિકલના સ્ટુડન્ટ હોય છે એમને સાથે લઈને એક બાલાગ્ર નામના ગામમાં ગયેલા અને તેમની સાથે આવો એક પાવર ઓફ ક્લિનિકલ એક્યુમેન્ટનો કિસ્સો બન્યો હતો. તો ચાલો જોઈએ કે એ કિસ્સો કઈ રીતે બન્યો હતો, એમાં શું થયું હતું. બહુ લાંબા સમયથી છે અને બહુ દુખે છે અને દાબુ પડતું, તો હવે મને તો કઈ ખબર પડતી નથી સર. તમે કઈ કરો તો તમારી સાથે કોઈ બીજા આવે છે? ભાઈ છે અમને બહુ પેલા સમય બહુ જૂનો દુખાવો છે કે હમણાં થી કઈ દુખે છે? જવાબદારી હોય છે કે તેણે તેના ડોક્ટર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો જોઈએ અને
તે જેમ કહે છે એવી રીતે કરવું જોઈએ. અને બીજું ડોક્ટરની પણ ખાસ આમાં મોટી જવાબદારી આવે કે તેને દર્દીના ભૂતકાળ દર્દીની ભૂતકાળની હિસ્ટ્રી અને તેના પોતાના ભૂતકાળના જે અનુભવો છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણયો ન લેવા જોઈએ. અને જે ક્લિનિકલ ટેસ્ટ આવે છે એના જે રિપોર્ટ હોય છે એના ધ્યાનમાં લઈને એમની દર્દીની ચેકઅપ કરવું જોઈએ. હા, એક બાબત એ પણ છે કે ડૉક્ટર પણ માણસ છે, એનાથી પણ ભૂલ થઈ શકે છે. પરંતુ ડૉક્ટરની પણ પોતાની જવાબદારી આવે કે તેને ઓવર કોન્ફિડન્સમાં ક્યારે આવી જવું.